मित्रों आज भारत देशना दरेक माता पिता ने कहूँ कि तमारा बाळक ने कोई चुकार अंता के तमाकू खावानू कहसे शीखवाड़से तो तमे एने शू करशो? व्यक्ति ने तमारा मित्र हो के पाड़ोशी हो एने जो सबन कापी काढ़शो अथवा तेने लड़शो? आ वस्तु शीखवाड़नारा ने आज आपणे सपोर्ट करीए छे એ બહુ અયોગ્ય છે. જેમ કે સલમાન ખાને રાજશ્રી પાન મસાલામાં ટસન દેખાડી, અજય દેવગન અને શાહરૂખ ખાને વિમલમાં દાને દાને મેં કેસર બતાડ્યું, સૈફ અલી ખાન પાન બહાર ગુટકાની ગાથા ગાઈ. શરમ તો ત્યારે આવે કે જ્યારે આપણા સિનિયર ક્રિકેટરો ગવાસ્કર અને સહેવાગ જેવા પ્લેયરો અમિતાભ અને રણવીરની જેમ કમલા પસંદ પાન મસાલાને નવા જનરેશનની નવી સોચ સુપર ટાઈટર નવ જનરેશન ગુટકાને સ્વીકારે જેમ કહેવા માટે છે. પછી સુપર 30 જેવી સારી ફિલ્મ બનાવનાર ઋતિક પણ તીન પત્તી રમવાનું શીખવાડે છે. જાહેરાતો આવે જો તો 3 Idiots માં કામ કરનાર સરવન, માધવન અને આમિર ખાન ત્રણે સાથે મળી લોકોને Dream 11 ક્રિકેટની સટ્ટો રમવાનું શીખવાડે છે, એના ગુણ સમજાવે છે. મિત્રો, ખેલના મેદાનમાં તો જુગાર રમાતો હતો, હવે જુગાર આ ફિલ્મ સ્ટારો અને ક્રિકેટરો ઘેર ઘેર સુધી પહોંચાડી દીધો છે. આ બહુ જ ગંભીર અને સમસ્યા છે કે ફ્યુચરમાં આનું શું પરિણામ આવશે. અત્યારે ભલે રમતા હોય, જ્યારે પૈસાની માયા દેખાશે માણસ છોકરાઓ કયા રસ્તે જશે એ કોઈને ભાન નથી. આ લોકો પૈસા માટે ગમે તે કરે છે, ગમે તેની જાહેરાત આપે છે અને પછી 25 લાખ રૂપિયા PM ફંડમાં કે આર્મી ફંડમાં લખાવે, શું ફાયદો? નથી જોઈતા આવા પૈસા અમારે. આમનો બહિષ્કાર કરવો. કમલા હાશમી ક્રિકેટર સારો કહેવાય તો 5 ટાઈમ નમાજી માણસ, અને જ્યારે એને કીધું કે તારે દારૂની જાહેરાત હોય ક્રિકેટમાં મેદાનમાં જર્સી પહેરવાની હતી તો એણે ના પાડી દઈ ગયા, એ કામ મેં નહીં કરું. અને મેચમાંથી એનો પે કાપી લેવામાં આવ્યો, એની ફીસ કાપી લેવામાં આવી. તે તૈયાર થઈ, કશો વાંધો નહીં, મારી ફી ના લો, બાકી આવી જાહેરાત તો હું નહીં જ કરું. આજે એ માણસે પૈસો ફેંક નુકસાન કર્યું. આ લોકો જો આટલો પૈસો છે છતાં આવી જાય રહ્યા તો બને એટલી આના વિડીયોને શેર કરો અને યુવાનો અને માતા પિતાઓ જાગૃત થાઓ. જય માતા.